ઓકે તો ચાલો સૌપ્રથમ ક્વેશ્ચન છે કે ફિશરીજ કોલેજ કઈ જગ્યાએ આવેલી છે ફિશરીજ કોલેજ કઈ જગ્યાએ આવેલી છે તો આ ફિશરીજ કોલેજ છે તે ગીર સોમનાથ જિલ્લાનું જે વડુ મથક છે વેરાવળ તો આ વેરાવળ ની અંદર ફિશરીજ કોલેજ છે તે આવેલી છે અને અહીંયા વેરાવળનું બંદર છે ત્યાં મત્સ્ય ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ છે એ મોટા પ્રમાણમાં ની અંદર એનો અહીંયા વિકાસ થયેલો મોટા પ્રમાણમાં અહીંયા વિકાસ થયેલો છે અને ગીર સોમનાથ જિલ્લાનું વડુ મથક છે ત્યારબાદ છે પ્રખ્યાત જાદુગર પ્રખ્યાત જાદુગર કેલાલ એટલે કે કાંતિલાલ વોરા કેલાલ જાદુગર છે એમનો જન્મ ક્યાં થયો હતો તો આપણા જે પ્રખ્યાત જાદુગર છે કેલાલ કાંતિલાલ વોરા નો જન્મ અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લાના બગસરા ની અંદર અમરેલી જિલ્લાના બગસરા છે ત્યાં આપણા કાંતિલાલ વોરા છે જેને કેરલ તરીકે ઓળખવામાં આવે છે એમનો જન્મ થયો હતો અને અમને થોડા દિવસ પહેલા એમના જે પુત્ર છે એમનું પણ કોરોના ના કારણે એમનું નિધન થયું હતું ત્યારબાદ છે આપણા જે ભાવનગર છે ભાવનગરમાં આવેલી લોક મિલાપ નામની સંસ્થા ભાવનગરમાં આવેલી લોક મિલાપ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો આ લોક મિલાપ નામની સંસ્થા આપણા ભાવનગરમાં આવેલી છે અને એની સ્થાપના આપડા ઝવેરચંદ મેઘાણીના જે પુત્ર છે મહેન્દ્ર મેઘાણી આ મહેન્દ્ર મેઘાણી દ્વારા આ લોક મિલાપ નામની જે સંસ્થા છે એમની સ્થાપના કરવામાં આવી હતી મહેન્દ્ર મેઘાણી દ્વારા ઓકે અને આ મહેન્દ્ર મેઘાણી છે એમનું પણ હમણાં થોડા દિવસ પહેલા એમનું પણ નિધન છે થઈ ગયું છે મહેન્દ્ર મેઘાણી નું ઓકે અ ભાવનગરની અંદર આવેલી છે અને અહિયાં ભાવનગર જિલ્લાની અંદર આપડી એક લોક ભારતી શણોસરા લોક ભારતી શણોસરા જે વિદ્યાપીઠ છે એ પણ અહીંયા આવેલી છે લોક ભારતી અ શણોસરા વિદ્યાપીઠ છે એ પણ આપણા અહીંયા ભાવનગર જિલ્લાની અંદર આવેલી છે કે જે આપણા નાનાભાઈ ભટચેમના દ્વારા સ્થાપવામાં આવી આપણા મનુભાઈ રાજારામ રામ પંચોડી દર્શક કે જેમને એમનો પણ અહીંયા પોતાનો અમૂલ્ય જે ફાળો છે આ શિક્ષણ ક્ષેત્રે એ આપેલો છે તો ત્યાંના જે છેલ્લા જે શાસક હતા મહાબત ખાનજી ત્રીજા ઓકે ભારત ને જુનાગઢ ની અંદર થઈ ગયા તો અહિયાં આ જુનાગઢ ની અંદર નવાબ નો જે મહેલ છે એ પણ અહિયાં આવેલો છે ત્યારબાદ જુનાગઢ ની અંદર ઉપરકોટ નો કિલ્લો આવેલો છે ઉપરકોટ નો કિલ્લો આવેલો છે અડી કડી વાવ આવેલી છે કિલ્લો આવેલો છે રતુભાઈ અદાણી દ્વારા સ્થાપિત રૂપાયતન સંસ્થા આવેલી છે રૂપાયતન નામની સંસ્થા આવેલી છે નરસિંહ મહેતા નો ચોરો પણ આવેલો છે ઓકે મગફળી સંશોધન કેન્દ્ર પણ અહિયાં આવેલું છે મગફળી સંશોધન કેન્દ્ર પણ અહિયાં આવેલું છે ત્યારબાદ અહિયાં ગણે જુનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી પણ આવેલી છે જુનાગઢ નવી યુનિવર્સિટી યુનિવર્સિટી મહેતા યુનિવર્સિટી પણ અહિયાં આવેલી છે જુનાગઢ આપણે વાત કરીએ તો અને અઢારસો ને ત્રેસઠ ની અંદર અઢારસો ને ત્રેસઠ ની અંદર અઢારસો ત્રેસઠ માં સ્થપાયેલ આપણું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પણ અહીંયા આવેલું છે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે એ પણ અહિયાં આવેલું છે રોજડી રોજડી ક્યાં જિલ્લામાં આવેલું છે રોજડી કયા જિલ્લામાં આવે છે સિંધુ સભ્યતા નું આ સ્થળ હતું રોજડી તો આ રોજડી છે એ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની અંદર રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની અંદર આ રોજડી છે તે આવેલું છે અને આ રોજડી ભાદર કિનારે ભાદર નદીના કિનારે આ રોજડી બંદર છે તે આવેલું હતું ભાદર કાંઠે રોજડી ઓકે ત્યારબાદ દલપતરામ નો જન્મ ક્યાં થયો હતો દલપતરામનો જન્મ ક્યાં થયો હતો આપણા સુરેન્દ્રનગર જિલ્લાના વડવાણની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના વડવાણની અંદર આ દલપતરામ છે એમનો જન્મ થાય છે અઢારસો 1820 ની અંદર ઓકે અ ત્યાર બાદ તેઓ જે અમદાવાદની અંદર જે કિલ્લો ફારબસ સાહેબ છે એવો આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે આવે છે અને એમને ગુજરાતી શીખવવા માટે આ દલપતરામ છે એમને બોલાવવામાં આવે છે અને ત્યાર બાદ આ દલપતરામ છે તે અમદાવાદની અંદર સ્થાયી થાય છે અને તેઓ આ ફારબસ સાહેબ છે એમના પરમ મિત્ર બને છે અને એના જ કારણે આ દલપતરામ આપણા જે ફાર્મર સાહેબ છે એનામાં પણ ગુજરાતી પણ જોવા મળે છે માળા છે આપણું આ બગસરા સેના માટે જાણીતું છે બગસરા સેના માટે જાણીતું છે તો આ બગસરા છે એ ઇમિટેશન જ્વેલરી માટે જાણીતું છે બગસરા છે અમરેલી જિલ્લાની અંદર આવેલું છે આપણું આ બગસરા અમરેલી જિલ્લાની અંદર બગસરા છે તે આવેલું છે અને તે ઇમિટન જ્વેલરી માટે જાણીતું છે ઇમિટન જ્વેલરી માટે આ બગસરા છે તે જાણીતું છે ઓકે કેલાલ ની જન્મભૂમિ પણ છે ત્યારબાદ ભીમદેવનું સૂર્ય મંદિર ભીમદેવનું સૂર્ય મંદિર ક્યાં જિલ્લામાં આવે છે તો આજે ગીર સોમનાથ છે અહિયાં તલાલા છે ગીર સોમનાથ ની અંદર તલાલા છે તો આ તલાલા ની અંદર ભીમદેવનું સૂર્ય મંદિર છે તે આવેલું છે ભીમદેવનું સૂર્ય મંદિર આવેલું છે નું સૂર્ય મંદિર આવેલું છે પછી થાનગઢ પાસે સુરજ દેવડ આવેલું છે થાનગઢ પાસે સુરજ દેવડ આવેલું છે તો સુરજ નું પણ સૂર્ય મંદિર છે ખુબ જાણીતું છે ત્યાર ની અંદર ભાવનગરમાં આવેલી યુનિવર્સિટી નું નામ કયા વર્ષે બદલીને કૃષ્ણ કુમારસિંહ યુનિવર્સિટી કરી નાખવામાં આવી આપણી ની અંદર એક યુનિવર્સિટી આવેલી છે ઓકે તો એનું નામ ઓગણીસો માં એ મનાવવામાં આવેલી આ યુનિવર્સિટી બટ એનું નામ પાછળથી કૃષ્ણ કુમારસિંહજી અ યુનિવર્સિટી નામ કરી દેવામાં આવ્યું છે તો આ અ બે હજાર બે ના બે હજાર બાર થી ભાવનગર માં આવેલી આ યુનિવર્સિટી છે અમરેલી જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે પન્યા અભ્યારણ અમરેલી જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે તો આપણું આ પન્યા અભ્યારણ છે અમરેલી જિલ્લાની અંદર ધારી તાલુકો છે ધારી તાલુકો ત્યાં આ અભ્યારણ આવેલું છે અને અમરેલી જિલ્લાની અંદર હજી પણ એક બીજું અભ્યારણ આવેલું છે એનું નામ છે મિતયાલા અને અહીંયા આ અમરેલી જિલ્લાની અંદર એક પણ શરૂ કરવામાં આવેલી છે લાયન સફારી પણ અહિયાં અમરેલી જિલ્લાની અંદર શરૂ કરવામાં આવેલી છે ત્યારબાદ છે સોરઠ ડેરી સોરઠ ડેરી ક્યાં જિલ્લામાં આવેલી છે સોરઠ ડેરી ક્યાં આવેલી છે તો જો સોરઠ ડેરી ની વાત કરવામાં આવે તો સોરઠ ડેરી છે આપડા જુનાગઢ ની અંદર આવેલી છે જુનાગઢ ની અંદર આવેલી છે ગોપાલ ડેરી ની વાત કરવામાં આવે ગોપાલ ડેરી તો આપણા આવે છે ગોપાલ ડેરી સોરઠ ડેરી જુનાગઢમાં સુરસાગર ડેરી સુરેન્દ્રનગર ની અંદર દૂધસાગર ડેરી મહેસાણા ની અંદર ઓકે દૂધ ધારા ડેરી ભરૂચ ની અંદર દૂધ સરિતા ડેરી ભાવનગર ની અંદર આબાદ ડેરી અમદાવાદ ની અંદર ઓકે આર્ય સમાજની સ્થાપના કોને કરી હતી તો આર્ય સમાજની સ્થાપના આપણા સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા દસ એપ્રિલ દસ એપ્રિલ અઢારસો ને પિંચોતેર ની અંદર મુંબઈ ની અંદર મુંબઈ ની અંદર આર્ય સમાજ ની સ્થાપના કરવા માં આવી હતી તો આ સ્વામી દયાનંદ સરસ્વતી છે છે જન્મ ગુજરાત ના ના તાલુકા માં થયેલો તો આ સ્વામી દયાનંદ સરસ્વતી છે એમનો જન્મ મોરબી ના મોરબી ના ટંકારા ની અંદર મોરબી ના ટંકારા ની અંદર આ સ્વામી દયાનંદ સરસ્વતી છે તેમનો જન્મ થયો

સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ પણ આ સ્વામી દયાનંદ સરસ્વતી એ લખેલો છે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ કોને તેમના મિત્રો લાલાજી તરીકે ઓળખતા હતા તેમાં કોને તેમના મિત્રો લાલાજી તરીકે તેમને ઓળખતું હતું તો આપણા જે નર્મદ છે વીર નર્મદ એમને એમના મિત્રો લાલાજી તરીકે ઓળખતા હતા નર્મદનું ઉપનામ બીજું સૂર્ય સૂર્યમૂર્તિ પણ છે સૂર્ય સૂર્યમૂર્તિ પણ એમનું ઉપનામ છે નર્મદ હવે આ નર્મદ નો જન્મ કયા જિલ્લા કઈ જગ્યાએ થયો તો આ વીર નર્મદ છે એમનો જન્મ છે આપણા સુરત શહેરની અંદર થયો હતો સુરત શહેરની અંદર એમનો જન્મ થયો હતો ઓકે અને આ નર્મદ છે તેઓ પ્રેમાનંદની માહિતી લેવા માટે તેઓ વડોદરામાં ગયા હતા વડોરામાં ગયા હતા ઓકે અને આ નર્મદના નામ ઉપરથી નર્મદ સાહિત્ય સભા પણ અહીંયા આવેલી છે નર્મદ સાહિત્ય સભા પણ અહીંયા આવેલી છે પ્રેમાનંદના નામ નર્મદ સાહિત્ય સભા સુરતમાં આવેલી છે અને આ સુરતની નગરપાલિકા છે એ દર વર્ષે ત્રિ અંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરે છે ત્રિઅંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરે છે અને આ નર્મદના નામ ઉપરથી અહીંની જે યુનિવર્સિટી છે એનું નામ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કરી નાખવામાં આવેલું છે ત્યાર પછી નીરા રાના ફકીર તરીકે કોને ઓળખવામાં આવે છે નીરા રાના ફકીર તરીકે કોને ઓળખવામાં આવે છે તો આપડા જે કવિ કલાપી છે કવિ કલાપી એમને નીરા રાના ફકીર તરીકે ઓળખવામાં આવે છે કવિ કલાપી ને રાના ફકીર તરીકે ઓળખવામાં આવે છે કવિ કલાપી ઓકે હવે આ કવિ કલાપી છે એમને સુરતાની વાડીનો મીઠો મોરલો કેવામાં છે આ કવિ કલાપી ની જન્મભૂમિ લાઠી હતી લાઠી લાઠી અને આ લાઠી આવેલું છે આપણા અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની અંદર આવેલું છે આપણું આ લાઠી અને એ આ કવિ કલાપીની જન્મભૂમિ છે કવિ કલાપીનો કેકારવ જાણીતો છે કલાપીની પત્રધારા કલાપીનો કાશ્મીરનો પ્રવાસ જાણીતો છે ઓકે અને આ કવિ કલાપી છે તેઓ લાઠીના રાજવી કવિ હતા એમના પરમ મિત્ર હતા કવિકાંત છે એમના પરમ મિત્ર હતા કવિ કલાપી ના પરમ મિત્ર હતા કવિ અને વારસદાર જે કાવ્ય લખે છે એ કવિ નું નામ શું છે કવિ કલાપી ના વારસદાર અને રાજંસ ના ઉપનામથી જે કાવ્ય લખે છે એ કવિ નું નામ શું છે તમારે કોમેન્ટમાં બતાવવાનું ની અંદર તમારે બતાવવાનું છે રૂવાપરી નું મંદિર ક્યાં આવેલું છે તો આપણા નું મંદિર અને તખતેશ્વર નું જે મંદિર છે આપણા ભાવનગર જિલ્લાની અંદર ભાવનગર જિલ્લાની અંદર આ ભાવનગર જિલ્લાના ભાવનગર સિટી ની અંદર જ આ રુવાપરિનું અને નું મંદિર છે આવેલું છે ઓકે હવે આ પાવનનગરનો જે ઘેલો અને શેત્રુંજી નદી વટીનો પ્રદેશ છે ઘેલો અને શેત્રુંજી નદી વટીનો પ્રદેશ છે અને ગોયલવાડ તરીકે ઓળખવામાં આવતું હતું ગોયલવાડ તરીકે ઓળખવામાં આવતું હતું તો આ ગોયલવાડ છે એ સજકજી ગોયલના નામ ઉપરથી સજકજી ગોયલના નામ ઉપરથી આ ગોયલવાડ પંથક છે ને ગોયલવાડ તરીકે ઓળખવામાં આવતું હતું ઓકે અને આ ગોયલવાડના ના વિસ્તારની અંદર ઢોલો રાણા નામનું નૃત્ય કરવામાં આવે છે ઢોલો રાણા નામનું નૃત્ય અહિયાં ગોયલવાડ માં કરવામાં આવે છે ઓકે અને ભાવનગર ની અંદર ભાવનગર બંદર છે ભાવનગર બંદર તે એક માત્ર ગેટ ધરાવતું બંદર છે ગેટ ધરાવતું એક માત્ર બંદર છે અને ભાવનગર ની અંદર ભાવનગર રેલવે સ્ટેશન છે ત્યાં ગુજરાત ની અંદર એક માત્ર એવું રેલવે સ્ટેશન હતું કે જ્યાં મહિલાઓ છે કુલી તરીકે કામ કરતી હતી મહિલાઓ છે તે કુલી તરીકે કામ કરતી હતી અત્યારે મારા ખ્યાલ થી લગભગ અત્યારે હવે અ કરતી નથી મહિલાઓ કુલી તરીકે okay અને આ જે ભાવનગર છે અ ભાવનગર એ આપડા મહારાજા કૃષ્ણ કુમાર સિંહ છે ઓકે અ ભારત આઝાદી સમયે સરદાર વલ્લભભાઈ પટેલને અ પોતાના ચરણે ધરનાર પોતાનું જે રાજ્ય એ હતા આપણા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી મહારાજા કૃષ્ણકુમાર દીધું હતું પટેલ તાલાલા તાલાલા શહેર કઈ નદીના કિનારે આવેલું છે તાલાલા શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો આ તાલાલા શહેર છે એ હિરણ નદીના કિનારે આવેલું છે હિરણ નદીના કિનારે તાલાલા શહેર હિરણ નદીના કિનારે સોમનાથ છે સોમનાથ તો આ સોમનાથ છે ત્રણ નદીઓનો સંગમ થાય છે સોમનાથ ની અંદર તો એ છે હિરણ કપિલા અને સરસ્વતી હિરણ કપિલા અને સરસ્વતી આ ત્રણ નદીઓ છે એનો અહિયાં સંગમ થાય છે સોમનાથ ની અંદર સોમનાથ ની અંદર ત્યારબાદ ત્રાજવા અને બાટવા બાટ માટે જાણીતું ત્રાજવા અને બાટ માટે જાણીતું સ્થળ છે તો આપણો અમરેલી જિલ્લો છે અમરેલી જિલ્લો અમરેલી જિલ્લાની અંદર આવેલું છે સાવરકુંડલા અમરેલી જિલ્લાની અંદર આવેલું છે સાવરકુંડલા તો એ આપણા ગુજરાત ની અંદર ત્રાજવા અને બાટ ત્રાજવા અને બાટ માટે આજે આ સાવરકુંડલા છે એ જાણીતું છે અને આપડા અમરેલી જિલ્લાની અંદર આવેલી છે અને આ અમરેલી જિલ્લાના તાલુકા ની જો વાત કરી લઈએ આપણે સાથે સાથે અમરેલી જિલ્લાના તાલુકા ની જો આપણે સાથે સાથે વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર જો આ બગસરા તાલુકો આવેલો છે બગસરા તાલુકો આવેલો છે ઓકે એક જ મિનિટ જોઈ ઓકે અ રાજુલા તાલુકો આવેલો છે બગસરા તાલુકો આવેલો છે ઓકે સાવરકુંડલા આવેલો છે લાઠી અ વડીયા આવેલો છે આ બધા અમરેલી જિલ્લાના તાલુકાના નામ છે પ્રાણી સંગ્રહાલય ની સ્થાપના ક્યારે થઈ હતી જુનાગઢ ની અંદર આવેલો છે શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય તો આ પ્રાણી સંગ્રહાલય ની સ્થાપના ક્યારે થઈ હતી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની તો અઢારસો ને ત્રેસઠ ની અંદર અઢારસો ને ત્રેસઠ ની અંદર આ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે એની સ્થાપના કરવામાં આવી હતી અઢારસો તેસઠ માં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી અહીંયા જુનાગઢની અંદર જુનાગઢની અંદર મહાવદ તેરસના રોજ શિવરાત્રિનો મેળો ભરાય છે શિવરાત્રિનો મેળો ભરાય છે અહીંયા અશોકનો શિલાલેખ આવેલો છે અશોકનો શિલાલેખ આવેલો છે અને અહીંયા સુદર્શન તળાવ ઉપર સુદર્શન બંધ પણ બાંધવામાં આવેલો કે જે સમગ્ર ભારતમાં સૌ પ્રથમ માનવામાં આવે છે સરદારસિંહ રાણા નો જન્મ ક્યાં થયો હતો તો આપણા સરદારસિંહ રાણા છે એમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લીમડી ની અંદર કંથારીયા નામના ગામમાં કંથારીયા નામના ગામની અંદર જિલ્લો સરદારસિંહ રાણા નો ત્રણ મુખ્યત્વે વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી એક તો આપણા સરદારસિંહ રાણા સરદારસિંહ રાણા બીજા આપણા શ્યામજી કૃષ્ણ વર્મા શ્યામજી કૃષ્ણ વર્મા અને third third મેડમ ભીખાયજી કામા મેડમ ભીખાયજી કામા ભીખાયજી કામા ત્યાર પછી નવખંડા પાર્શ્વનાથ નું મંદિર ક્યાં આવેલું છે નવખંડા પાર્શ્વનાથ નું મંદિર ક્યાં આવેલું છે તો આ નવખંડા મંદિર ની વાત કરવામાં આવે તો આ નવખંડા છે એ એઘાની અંદર આવેલું છે અંદર ભાવનગર જિલ્લાની અંદર અને અંદર આ નવખંડા પાર્શ્વનાથ નું મંદિર આવેલું છે આ ભાવનગર ની અંદર આવેલું છે ઘોઘા અને ભરૂચ જિલ્લાની અંદર આવેલું છે દહેજ ભરૂચ જિલ્લામાં માં આવેલું છે દહેજ તો આ ઘોઘા અને દહેજ વચ્ચે રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવે છે રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવે છે રોલ ઓન અને રોલ ઓફ સંત આપાદાનાની ની સમાધિ ક્યાં આવેલી છે સંત આપાદાનાની ની સમાધિ ક્યાં આવેલી છે તો સંત આપાદાના છે એની સમાધિ અમરેલી જિલ્લાના ચલાલા ની અંદર આવેલી છે અમરેલી જિલ્લાના

અમર દેવીદાસ માટે જાણીતું છે સંત અમર દેવીદાસ માટે આ પરબ વાવડી છે તે જાણીતું છે અને દર્દીની સેવા કરવા માટે આ સંત અમર દેવીદાસ છે તેઓ અમર થઈ ગયા છે અમર થઈ ગયા છે રહેવા માટે રહેવા માટે ગ્રામીણ તંબુ અને સમુદ્ર કિનારે આવેલા પામના વૃક્ષોનું આકર્ષણ તો રહેવા માટે ગ્રામીણ તંબુ અને સમુદ્ર કિનારે આવેલા પામના વૃક્ષોનું આકર્ષણનું કેન્દ્ર આપણા અહમદપુર માંડવી અહમદપુર માંડવી છે ત્યાં પામના વૃક્ષો નું આકર્ષણનું કેન્દ્ર આવેલું છે ઓકે હજી આપણે આવા નવા ક્વેશ્ચન હજી જોવાના જ છીએ ઓકે એક જ મિનિટ વેઇટ કરી છે ઓકે આગળ વધીએ ક્વેન ની અંદર તો કે કુંવરગઢ ના સ્મારકો પૂવરગઢ ના સ્મારકો ક્યાં આવેલા છે કુંવરગઢ ના સ્મારકો ક્યાં આવેલા છે તો કુંવરગઢ ના જે સ્મારકો છે એ કુંવરગઢ ના સ્મારકો ક્યાં આવેલા છે તો એ આપડા કચ્છ જિલ્લાની અંદર કચ્છ જિલ્લાની અંદર નખત્રાણાના મંજલ ગામની અંદર કુંવરગઢ ના સ્મારકો છે એ કચ્છ જિલ્લાના નખત્રાણાના મંજલ ગામની અંદર મંજલ ગામની અંદર આ કુંવરગઢ ના જે સ્મારકો છે આવેલા છે કુંવરગઢ ના સ્મારકો ક્યાં આવેલા તો કે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મંજલ ગામની

અને આવેલો છે અમરેલી જિલ્લો તો એમાં ગીરની ટેકરી નું સૌથી ઊંચું શિખર આ સરકલા અમરેલી જિલ્લામાં આવેલું છે છસો ને તેતાલીસ મીટર ઊંચું છે સરકલા ઓકે સરકલા સરકલા ગીરની ટેકરી એક જ મિનિટ વેટ ઓકે એક કોલ આવી ગયેલો ઓકે તો આ જે સરકલા છે એ ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે સરકલા ઓકેલભીપુર વલ્લભીપુર કઈ નદીના કિનારે આવેલું છે વલ્લભીપુર છે કઈ નદીના કિનારે આવેલું છે તો આ વલ્ભીપુર છે એ આપડા ભાવનગર જિલ્લાની અંદર ઘેલો નદીના કિનારે આવેલું છે વલભીપુર છે ઘેલો નદી ના કિનારે આવેલું છે વલ્લભીપુર ભાવનગર જિલ્લો ખેલ નદી અહીંયા આવેલું છે ત્યાર પછી કમંડલ કુંડ કમંડલ કુંડ કયા જિલ્લામાં આવેલો છે કમંડલ કુંડ કયા જિલ્લામાં આવેલો છે તો આ કમંડલ કુંડ જિલ્લા કઈ જગ્યાએ આવેલો છે તો આ કમંડલ કુંડ છે તે જૂનાગઢની અંદર આવેલો છે જૂનાગઢની અંદર કમંડલ કુંડ છે જૂનાગઢની અંદર આવેલો છે ત્યારબાદ છે હઠીસીના દેરા ના મુખ્ય સ્થાપત્યકાર કોણ હતું હઠીસી ના મુખ્ય સ્થપતિ કોણ હતું તો આપડે જે અઠીસી ના દેરા અમદાવાદ ની અંદર આવેલા છે તો એના મુખ્ય સ્થાપત્યકાર આપણા પ્રેમચંદ સલાડ પ્રેમચંદ સલાડ છે એમના દ્વારા હઠીસી ના દેરાના અ બનાવવામાં આવ્યા હતા એમના સ્થાપત્યકાર હતા અઠીસી ના દેરાના ઓકે હઠીસી કેસરી સિંહ આપડા અમદાવાદ ની અંદર દિલ્હી દરવાજા બહાર આ 88 ના જે 데રા છે બનાવ્યા હતા અને આ 88 જે 데રા છે એની અંદર મુખ્ય મંદિર એની અંદર મુખ્ય મંદિર શ્રી ધર્મનાથજી નું મંદિર છે એની અંદર 88 ના 데રા ની અંદર મુખ્ય જે મંદિર છે ધર્મનાથજી નું મંદિર છે મુખ્ય મંદિર ધર્મનાથજી નું છે ઓકે ત્યારબાદ છે ભૂચર મોરી ની લડાઈ ક્યાં ગામે થઈ હતી ભૂચર મોરી ની લડાઈ ક્યાં ગામે થઈ હતી તો ભૂચર મોરી ની જે લડાઈ છે ને તે જામનગર ની અંદર જામનગર ની ની અંદર અંદર ધ્રોલ તાલુકા ભૂચર મોરી નામ નામ નું ગામ છે ભૂચર મોરી ની જે જગ્યા છે ત્યાં આ ભૂચર મોરી ની લડાઈ છે થઈ હતી જામનગર જિલ્લો ધ્રોલ તાલુકો ઓકે અને આ જે ભૂચર મોરી ની જે લડાઈ છે એની અંદર અકબર અને જામ સતાજી વચ્ચે આ લડાઈ છે

રાણી સિપ્રી ની મસ્જિદ બંધાવનાર રાણી અશ્વની કોણ હતું રાણી સિપ્રીની મસ્જિદ બંધાવનાર રાણી અશ્વની કોણ હતું હવે રાણી સિપ્રી ની મસ્જિદ આપડા અમદાવાદની અંદર આવેલી છે અમદાવાદ ની અંદર આ રાણી સિપ્રી ની મસ્જિદ આવેલી છે તો આ જે રાણી સિપ્રી ની જે મસ્જિદ બંધાવનાર રાણી અશ્ની છે એ આપણા સુલતાન અહમદની પત્ની હતી સુલતાન અહમદ શાહની અ પત્ની હતી ઓકે એમની પત્ની હતી ત્યારબાદ છે મિતિયાલા અભયારણ મિતિયાલા અભયારણ ક્યાં આવેલું છે મિતિયાલા અભયારણ ક્યાં આવેલું છે તો છે અભયારણ મિતિયાલા અભયારણ છે તે ક્યાં આવેલું છે તો એની વાત કરવામાં આવે મિતિયાલા અભયારણ્ય તો એ આપડા અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની અંદર આવેલું છે આ મિતિયાલા અભયારણ અને મિતિયાલા અભયારણ્ય છે પછી પનિયા અભ્યારણ પણ આવેલું છે, પનિયા અભ્યારણ છે. મિત્યાલા અભ્યારણ પણ આવેલું છે. અમરેલી ઓમરેલી જિલ્લાની અંદર. ત્યાર પછી પિતૃ તર્પણ માટે જાણીતું સ્થળ. પિતૃ તર્પણ માટે જાણીતું સ્થળ પ્રાચી. ક્યાં આવેલું છે? પ્રાચી. એવું કહેવામાં આવે છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી. તો આ પિતૃ તર્પણ માટે જાણીતું સ્થળ છે પ્રાચી. આ પ્રાચી કઈ આવેલું છે પ્રાચી કઈ જગ્યાએ આવેલું છે તો પ્રાચી છે ગીર સોમનાથ જિલ્લાની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર આ પ્રાચી છે તે આવેલું છે છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદ છે વલ્લભી વિદ્યાપીઠ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી હતી વલ્લભી વિદ્યાપીઠ ની સ્થાપના કરવામાં આવેલી છે તો વલભી વિદ્યાપીઠ ની સ્થાપના સમયની અંદર વિદ્યાપીઠ ની સ્થાપના કરવામાં આવેલી છે વલ્લભી વિદ્યાપીઠ ની સ્થાપના આ બીજા દ્વારા કરવામાં આવેલી છે પ્રાચીન સમયની અંદર જે આ વલ્ભી વિદ્યાપીઠ છે એમની ગણના નાલંદા વિદ્યાપીઠ સાથે કરવામાં આવતી હતી નાલંદા વિદ્યાપીઠ સાથે આ વિદ્યાપીઠ છે એમની ગણના આવતી હતી હરિકૃષ્ણ હરિકૃષ્ણ તળાવ કઈ જગ્યાએ આવેલું છે તો હરિકૃષ્ણ તળાવ છે અમરેલી જિલ્લાની અંદર દુધાડા નામના ગામે દુધાડા નામના ગામે આ હરિકૃષ્ણ તળાવ છે તે આવેલું છે હરિકૃષ્ણ તળાવ છે અમરેલી જિલ્લાના દુધાળા નામના ગામે આ હરિકૃષ્ણ તળાવ છે આવેલું છે સંત અમર દેવીદાસ નું તીર્થ પરબ વાવડી ક્યાં તાલુકામાં આવેલું છે તો આ પરબ વાવડી છે તે આપણા જુનાગઢ જિલ્લાના ભેસાણ ની અંદર જુનાગઢ જિલ્લાના ભેસાણ ની અંદર આ પરબ વાવડી છે પરબ વાવડી થી આવેલું છે પરબ વાવડી છે અમરેલી જિલ્લાના ભેસાણ ની અંદર પરબ વાવડી છે તે આવેલું છે ત્યાર પછી નવાબી કાળની બહુદીન કોલેજ ક્યાં આવેલી છે નવાદીન નવાબી કાળની બહુદીન કોલેજ છે તો આ બહુદીન કોલેજ છે એ કઈ જગ્યાએ આવેલી છે તો આ બહુદીન કોલેજ છે નવાબી ની છે આપડા જુનાગઢ ની અંદર આવેલી છે લોર્ડ કરજન દ્વારા એને ખુલ્લી ઉદ્ઘાટન કરવામાં પોતાનું એક ઐતિહાસિક ભાષણ છે આ બાહુદ્દીન કોલેજ ના અંદર આપ્યું હતું બાહુદ્દીન કોલેજ ના પ્રાંગણ ની અંદર આ જુનાગઢ ને જીતી લીધા બાદ અહિયાં ભાષણ આપ્યું હતું ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું ગુજરાતના સૌ પ્રથમ ગુજરાતના સૌપ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા ગુજરાતના સૌપ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા ઇન્દુમતી બેન શેઠ ઇન્દુમતી બેન શેઠ છે તેઓ ગુજરાતના સૌપ્રથમ મહિલા શિક્ષણ મંત્રી હતા મહિલા શિક્ષણ મંત્રી હતા

ત્યાર આવેલો છે ખોડિયાર ડેમ ખોડિયાર આવેલો છે તો આ ડેમ છે અમરેલી જિલ્લાની અંદર શેત્રુંજી નદી છે શેત્રુંજી નદી શેત્રુંજી નદી ઉપર આ ખોડિયાર ડેમ છે તે આવેલો છે ખોડિયાર ડેમ છે શેત્રુંજી નદી ઉપર આવેલો છે ત્યાર પછી ગાંડા બાવળ માંથી ગાંડા બાવળમાંથી લાકડીઓ કોલસો બનાવવા માટે ગાંડા બાવળ હોય એમાંથી લાકડિયો કોલસો બનાવવા માટે ક્યુ સ્થળ જાણીતું છે તો કે ગાંડા બાવળમાંથી લાકડિયો કોલસો બનાવવા માટે આપણું આ વલભીપુર છે પાઉનગર જિલ્લામાં આવેલું તો આ વલભીપુર જાણીતું છે કે જે ગાંડા બાવળમાંથી લાકડીયા કોલસા બનાવવા માટે જાણીતું છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ગીર સોમનાથ જિલ્લામાં આવેલા દેલવાડા ગીર સોમનાથ જિલ્લા માં આવેલા દેલવાડા કઈ નદીના કિનારે આવેલું છે કઈ નદીના કિનારે આવેલું છે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર છે તે મચ્છુંદરી નદીના કિનારે મચ્છુંદરી નદી ના કિનારે આ દેલવાડા છે તે આવેલું છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર આ દેલવાડા છે તે આવેલું છે ત્યારબાદ વિશ્વનું સૌથી મોટું વિશ્વનું સૌથી મોટું કાળા ઉદ્યાન ભાવનગર જિલ્લાના પાર્ક ઓકે કાળા હરણો માટેનું જે રાષ્ટ્રીય ઉદ્યાન છે ભાવનગર જિલ્લાના કયા તાલુકામાં આવ્યું છે તો આ રાષ્ટ્રીય ઉદ્યાન છે આપડા વલ્લભીપુર તાલુકાની અંદર વલ્લભીપુર તાલુકાની અંદર આ માટેનું આ જે ઉદ્યાન છે રાષ્ટ્રીય ઉદ્યાન છે તે આવેલું છે ત્યાર દરગાહ દરગાહ ક્યાં ક્યાં આવેલી આવેલી છે છે તો જમિયલ શાહ પીર ની જે દરગાહ છે આપડા ગિરનાર ની અંદર આવે છે જમિયલ શાહ પીર ની દરગાહ છે ગિરનાર ની અંદર આવેલી છે ઓકે અને મીરા દાતાર છે મીરા દાતાર ઓકે મીરા દાતાર એ આપડા મહેસાણા જિલ્લાના ઉનાવા માં આવેલ છે ત્યારબાદ છે સરદાર સ્વરાજ આશ્રમ સરદાર સ્વરાજ આશ્રમ ગુજરાત ની અંદર ક્યાં આવેલું છે ગુજરાત અંદર સ્વરાજ સરદાર સ્વરાજ આશ્રમ કઈ જગ્યા આવેલો છે ગુજરાત ની અંદર તો આ સરદાર સ્વરાજ આશ્રમ છે બારડોલી આવેલું છે ત્યાં આ સરદાર સ્વરાજ આશ્રમ છે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઓગણીસો અઠ્યાવીસ ની અંદર ઓગણીસો અઠ્યાવીસ ની અંદર બારડોલી સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો એટલા માટે અહિયાં સરદાર સ્વરાજ આશ્રમ તેમના માનમાં શરૂ કરવામાં આવ્યું છે અને અહિયાં ગાંધી વિચારધારાને લગતી રચનાત્મક પ્રવૃત્તિઓ છે અહિયાં કરવામાં આવે છે ગાંધી વિચારધારાને લગતીઓ છે આવે છે તો કે આ ભોજા ભગત છે ભોજા ભગત એમના દ્વારા મહાત્મા ગાંધીજી નું પ્રિય ભજન કાચબા કાચબી નું પદ છે લખેલું તો આ ભોજા ભગત છે એમનો જન્મ ક્યાં થયો કઈ જગ્યાએ થઈ ગયા તો એ અમરેલી જિલ્લાના અમરેલી જિલ્લાના फतेहपुरनी अंदर अमरेली जिला ना फतेहपुरनी अंदर आ वजा भगत छे तेओ थई गई ત્યાર बछी चीनी मुसाफर चीनी मुसाफर यूएन सांगे लखेल यूएन सांगे लखेली सीयू की नामना ग्रंथ अनुसार सीयू की नामना ग्रंथ अनुसार સૌથી વધારે ધનિકો સૌથી वधारे ધની ગયો કયા શહેર માં રહેતા હતા સૌથી વધારે શહેરની અંદર રહેતા હતા તો સૌથી વધારે ધનિકો આપણા વધારે ધનિકો છે અહિયાં રહેતા હતા કોણ એવું કહે છે તો કે ચીની મુસાફર છે હ્યુએન સાંગ હ્યુએન સાંગ દ્વારા અંદર લખવામાં આવ્યું કે સૌથી વધારે ધનિકો છે આપડા વલ્લભીપુર ની અંદર રહેતા હતા વલ્લભીપુર ની અંદર રહેતા હતા સહકારી ધોરણે ચાલતી સહકારી ધોરણે ચાલતી ખાંડની ફેક્ટરી સહકારી ધોરણે ચાલતી ખાંડની ફેક્ટરી બિલેશ્વર કઈ બિલેશ્વર ખાંડ ફેક્ટરી ક્યાં આવેલી છે સહકારી ધોરણે ચાલતી ખાંડની ફેક્ટરી બિલેશ્વર ખાંડ ફેક્ટરી ક્યાં આવેલી છે તો બિલેશ્વર ખાંડ ફેક્ટરી છે તે કોડીનારની અંદર આવેલી છે કોડીનારની અંદર બિલેશ્વર ખાંડની ફેક્ટરી છે કોડીનારની અંદર આવેલી છે ત્યારબાદ છે કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે તો આ કાચબા ઉછેરનું કેન્દ્ર ઉછેર કેન્દ્ર છે તે આવેલું છે અને હાથબ ની અંદર હાથબ છે આપણા ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે ભાવનગર જિલ્લાની અંદર અને આ ગોપનાથ ની અંદર નરસિંહ મહેતા એ ભગવાન શિવની આ ભગવાન ગોપનાથ ની એમને તપસ્યા કરી હતી ભગવાન એમને તપસ્યા કરી હતી અને તેમને ભગવાન શિવ પ્રસન્ન થયા હતા અને કૃષ્ણ ભગવાનના રાસના ગોપી રાસના તેમને દર્શન કરાવ્યા હતા ત્યાર પછી બારમી સદીનું નેમીનાથનું જૈન દેરાસર ક્યાં પર્વત પર આવેલું છે બારમી સદીનું અમીનાથનું જૈન દેરાસર ક્યા પર્વત ઉપર આવેલું છે તો આ નેમીનાથનું જૈન દેરાસર છે તે ગિરનાર પર્વત ઉપર ગિરનાર પર્વત ઉપર આવેલું છે ગિરનાર પર્વત ઉપર આવેલું છે અમૂલ ડેરી ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી તો કે ત્રિભુવનદાસ પટેલ ત્રિભુવનદાસ પટેલ દ્વારા અમૂલ ડેરી ની સ્થાપના કરવામાં આવેલી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ અને ઓગણીસો પંચાવન થી અમૂલ કરવામાં આવ્યું અને આ અમૂલ ની સ્થાપના યુ સ્થાપનામાં યુનિસેપ નો ફાળો મહત્વનો રહેલો છે યુનિસેપ નો ફાળો મહત્વનો રહેલો છે અને ઓગણીસો ને ઓગણપચાસ થી ઓગણીસો ને ઓગણપચાસ થી આની અંદર આપડા ડોક્ટર વર્ગીસ કુરિયન છે એવો પણ જોડાયા હતા ઓગણીસો ઓગણપચાસ થી ડૉક્ટર વર્ગીસ કુરિયન પણ જોડાયા હતા અને ડૉક્ટર વર્ગીસ કુરિયન છે એમનું આ ડેરી ની સ્થાપના એના વિકાસમાં ખૂબ અમૂલ્ય પ્રદાન રહેલું છે અને એમના માનમાં આ કુરિયન છે તેમને તેમના નામ રાષ્ટ્રીય દૂધ દિવસ પણ ઉજવવામાં આવે છે છવીસ નવેમ્બર છવીસ નવેમ્બર ને દર વર્ષે નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારબાદ છે મહુવા મહુવા કઈ નદીના કિનારે આવેલું છે ઓકે આપણું જે મહુવા શહેર છે ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે મહુવા સુરતમાં પણ આવેલું છે મહુવા પણ આપણું આ ભાવનગર વાળું ની વાત કરવા આવે તો આપણું આ મહુવા કઈ નદીના કિનારે આવેલું છે તો આપણું આ ભાવનગર જિલ્લાની અંદર આવેલું મહુવા છે તે માલણ નદીના કિનારે આવેલું છે માલણ નદી ના કિનારે મહુવા આવેલું છે હવે એક અમરેલી પણ આવું છે અમરેલી કઈ નદીના કિનારે

વંશ કઈ નદી ના કિનારે તો કપડવંશ છે તે મહાર નદી ના કિનારે આવેલું છે મહાર નદી ના કિનારે કપડવંશ મહાર નદી ના કિનારે આવેલું છે પછી આ રેવતી કુંડ ક્યાં આવેલું છે રેવતી કુંડ ક્યાં આવેલું છે તો આજે રેવતી કુંડ છે આપડા જુનાગઢમાં આવેલો છે મૃગી કુંડ આવેલો છે દામોદર કુંડ આવેલો છે આ બધા જ કુંડો છે આપણા જુનાગઢ ની અંદર આવેલા જુનાગઢ ની અંદર આવેલા છે પુત્રી નું નામ શું હતું તો કે સિદ્ધરાજ જયસિંહ છે એમની પુત્રીનું નામ કાંચન દેવી હતું એમની પુત્રીનું નામ કાંચન દેવી હતું સિદ્ધરાજ જયસિંહ છતરિયાડ્રેશન પ્લાન્ટ ક્યાં આવેલો છે તો છતરિયાડ્રેસન પ્લાન્ટ છે તે આપણા મહુવાની અંદર આવેલો છે છતરિયા ડીહાઈડ્રેસન પ્લાન્ટ છે આપડા મહુવાની અંદર આવેલો છે ત્યારબાદ પછી ખાલી જગ્યા અમદાવાદના શેર ખાલી જગ્યા અમદાવાદના શેર હિમાભાઈ ઇન્સ્ટિટ્યુટ ની સ્થાપના કરી હતી જે હાલમાં ઓળખાય છે તો કોના દ્વારા શેઠ હિમાભાઈ પાસેથી ત્રણ હજાર નું દાન મેળવ્યું અને એમને હિમાભાઈ ઇન્સ્ટિટ્યુટ ની સ્થાપના કરી જે હાલમાં નેટિવ લાઇબ્રેરી તરીકે ઓળખાય છે અમદાવાદમાં આવેલી છે તો આપણા જે દલપતરામ છે દલપતરામ એમને હિમાભાઈ પાસે અમદાવાદના શેઠ હતા હિમાભાઈ એમની પાસેથી ત્રણ હાજર રૂપિયાનું દાન લીધું અને હિમાભાઈ ઇન્સ્ટિટ્યુટની ની સ્થાપના કરી અને તરીકે ઓળખાય છે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ સોડા બનાવવાનું કારખાનું ક્યાં આવ્યું છે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ સોડા બનાવવાનું કારખાનું છે તે આપણા સુત્રાપાડા ની અંદર સૂત્રાપાડા ની અંદર આવેલું છે અને આ સુત્રાપાડા ક્યાં આવેલું છે તો સુત્રાપાડા આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર છે છે તે આવેલું ગીર સોમનાથ જિલ્લાની અંદર સુત્રાપાડા છે તે આવેલું છે ગુણસુંદરી નામની ફિલ્મ કોને બનાવી હતી ગુણસુંદરી નામની ફિલ્મ કોના દ્વારા બનાવવામાં આવી હતી તો આ ગુણસુંદરી નામની જે ફિલ્મ છે તે આપડા રતિલાલ કુનાતરે રતિલાલ પુના તર્યાર ગુણસું અસત્ય છે નીચેના માંથી ક્યુ વિધાન અસત્ય છે તો આપણે ડાયરેક્ટ જોઈ લઈએ આપણા જે રવિશંકર રાવળ છે એનો જન્મ ભાવનગર ની અંદર રાવ સાહેબ મહાશંકર ને ત્યાં થયો હતો ઈસવીસન ઓગણીસો દસ માં તેઓ

તો તાંબા અને પિત્તણના વાસણોના ગૃહ ઉદ્યોગ માટે આપણું શિયોર છે નીચેના માંથી ક્યુ વિધાન અસત્ય છે નીચેના માંથી ક્યુ વિધાન અસત્ય છે તો જો ગાંધીજીની રાષ્ટ્રીય શાળા રાજકોટમાં આવેલી છે ઓગણીસો વીસ માં અસહકાર વખતે સ્થાપિત

કરવામાં આવ્યો છે તો આ ક્યાં પુરાણ માં કરવામાં આવે તુલસી શામ ની અંદર કુંડ આવે છે અને એનો ઉલ્લેખ તત્પોદક કુંડ તરીકે કરવામાં આવે છે તો આ કુંડ નો ઉલ્લેખ ક્યાં પુરાણ માં કરવામાં આવે તો આપણા પુરાણ ની અંદર સ્કંદ પુરાણ ની અંદર આ લેંગ લાયબ્રેરી ક્યાં આવેલી છે તો લેંગ ની વાત કરવામાં આવે ને તો લેંગ લાયબ્રેરી આપણા રાજકોટ જિલ્લાની ની અંદર આવેલી છે લેંગ લાયબ્રેરી ક્યાં આવેલી છે રાજકોટ જિલ્લાની અંદર આ લેંગ લાયબ્રેરી આવેલી છે અને એવું પૂછે કે એન્ડ્રુજ લાયબ્રેરી સ્થાપના ક્યાં કરવામાં માં તો એન્ડુજ લાયબ્રેરી આવેલી છે આપડા સુરત અંદર લિયેન્ગ લાયબ્રેરી રાજકોટ અને એન્ડ્રુજ લાયબ્રેરી સુરત ત્રિકમ સાહેબ ની સમાધિ ક્યાં આવેલી છે ત્રિકમ સાહેબ ની સમાધિ ક્યાં આવેલી છે તો આપડા જે આ ત્રિકમ સાહેબ છે ને એની સમાધિ કચ્છના ના રાપર ની અંદર આવેલી છે કચ્છના રાપર ની અંદર ત્રિકમ સાહેબ ની સમાધિ આવે છે ઓળખવામાં આવે છે કચ્છના રાપર ની અંદર જહાજ ભાંગવા માટેનું સ્થળ સચાણા કયા જિલ્લામાં આવે છે જહાજ ભાંગવા માટેનું સ્થળ સચાણા કયા જિલ્લામાં છે તો આ સચાણા છે આપડા

નિષ્કલંક મહાદેવની પૂજા કરી હતી પાંડવોએ ખાલી જગ્યા ખાતે નિષ્કલંક મહાદેવ કરી હતી તો તો જે છે આ પાંડવો એ નિષ્કલંક મહાદેવની પૂજા કરી હતી અને પ્રાચીન સમયમાં જ્યાં ધોળકા છે ને વિરાટનગર તરીકે ઓળખવામાં આવતું કે જ્યાં પાંડવોએ ગુપ્તવાસ અહીંયા વિતાવ્યો હતો ગુપ્તવાસ વિતાવ્યો હતો ક્યાં બંદર ને સમુદ્ર ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે ક્યાં બંદર ને સમુદ્ર ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે તો આપણું જે આ સલાયા બંદર છે સલાયા બંદર ઓકે તો આ સલાયા બંદર છે સમુદ્ર ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે આ સલાયા ક્યાં જિલ્લામાં માં આવ્યું તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આ સલાયા આવેલું છે સિકા જામનગર માં આવેલું છે ઓકે રૂપિયા પાછું દેવભૂમિ દ્વારકામાં સચાણા પાછું જામનગરમાં કચ્છના પેરીસ અને કચ્છના હરિયાળા પ્રદેશ તરીકે કોની ગણના થાય છે કચ્છના પેરીના હરિયાળા પ્રદેશ તરીકે કોની ગણના થાય છે તો આ જે છે એને અને કચ્છના હરિયાળા પ્રદેશ તરીકે એની ગણના થાય છે કચ્છના પેરીસ અને કચ્છના હરિયાળા પ્રદેશ તરીકે મુન્દ્રાની ગણતરી થાય છે મુન્દ્રાની ગણતરી થાય છે ત્યાર પછી એશિલ નવસર્જન ગ્રામ વિકાસ પ્રતિષ્ઠાન સંસ્થા ક્યાં આવેલી છે આશીલ નવસર્જન ગ્રામ વિકાસ સંસ્થા છે એ આવેલી છે ત્યારબાદ નવા રણુજા તરીકે ઓળખાતું રામદેવ નું પ્રખ્યાત મંદિર ક્યાં જિલ્લામાં છે રામદેવિં નું પ્રખ્યાત મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે કે જે નવા રણુજા તરીકે પ્રખ્યાત છે તો જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાની અંદર કાલાવાડ તાલુકાની અંદર જ્યાં નવા તરીકે પ્રખ્યાત રામદેવ મંદિર છે અને મેન જે રણુજા તરીકે ઓળખાય છે એ આપણા રાજસ્થાન ની અંદર આવેલ છે રાજસ્થાન ની અંદર આવેલું છે રણુજા ઓકે તો આવા જ ક્વેશનો સાથે બીજા વિડીયોમાં પણ આપણે મળીશું આવા જ ક્વેશ્ચન સાથે બીજા વિડિયો માં પણ આપણે મળીશું ત્યાં ત્યાં સુધી બાય થેન્ક યુ જય હિન્દ જો તમને આ વિડિયો સારો લાગે તો તમારા મિત્રો જોડે શેર કરજો વિડિયો સારો લાગે તો લાઈક કરજો ઓકે તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો એન ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો આપણી ચેનલ છે ગુજરાત जीके गुरु એને સબસ્ક્રાઇબ પણ કરી લેજો ટેલિગ્રામ ની અંદર આપણી ચેનલ છે ગુજરાત जीके गुरु તો એને પણ તમે ફોલો કરી લેજો ઓકે થેન્ક યુ જય હિન્દ